Hello children, standard 6, subject English, unit 4, will you walk up? Part 6, आपने part 5 ना, आपने तुम्हें वार्ताओं जोई, सेक चलिए निवास अपना जोई हो, अबे आपने जैसे page number 43-43, हमारा activity 4 जी, work in pairs. Read the paragraph, find the place in the map. पेरेग्राफ पांचवानो छे अने आ मैप माथी जे स्थळो छे शोधवाना छे तो जे जे स्थळ आवे त्या तमारे शुं करवानुं छे अंडरलाइन करवानुं जे जे आपणे स्थळनुं नाम बोलीए त्या आगळ तमारे शुं करवानुं छे पेन लई पेन्सिल लईने एनी अंदर अंडरलाइन करवानी छे तो आपणे जोईए हवे हेलो फ्रेंड्स हेलो मित्रो आई एम धनसुखभाई हूँ धनसुखभाई छू I am a postman. हूँ postman छूँ. I am at the post office now. हमना हूँ क्या छूँ? Post office. हवे तमारे आजे मैप आप्यो छे. इमा तमारे post office गोतवानी छे. कि हमना ते धनसुखभाई क्या छे? ते post office छे. बरोबर? तो I am at the post office now. हमना हूँ post office छूँ. Look at the map and find out the post office. आ नक्शाने तमे जुओ. અને તેમાંથી તમારે શું શોધવાનું છે પોસ્ટ ઓફિસ શોધવાની છે ટુડે આઈ હેવ સો મેની લેટર્સ મેગેઝિન્સ એન્ડ પાર્સલ્સ આજે મારી પાસે ઘણા બધા પત્રો છે સામાયિકો છે અને પાર્સલો છે એટ ફર્સ્ટ સૌથી પહેલાં આઈ વિલ ગો ટુ ધ બેંક સૌથી પહેલાં હું ક્યાં જઈશ બેંક હાઉ વિલ આઈ રીચ ધ બેંક હું બેંકમાં કેવી રીતે પહોંચીશ I will go straight. હું સીધો જઈશ. I will walk 100 meters. અને 100 મીટર ચાલીશ. I will deliver letters there. અને ત્યાં આગળ હું પત્રો પહોંચાડીશ. Then I will take a left turn. ત્યારબાદ હું શું કરીશ ડાબી સાઈડનો વળાંક લઈશ. After 100 meters. ત્યારબાદ 100 meters. I will reach the temple. અને ત્યાં આગળ ક્યાં પહોંચીશ હું મંદિરે પહોંચીશ Then I will visit Sargamro House. ત્યારબાદ હું Sargamro House જે છે તેની મુલાકાત લઈશ. You will find દયાબેન and બબીતાબેન talking there. અને ત્યાં આગળ તમારે દયાબેન અને બબીતાબેન વાતો કરી રહ્યા છે તેમને શોધવાના છે. They sit together and talk for a long time. તેઓ બંને સાથે બેઠા છે અને લાંબા સમયથી વાતો કરી રહ્યા છે. I will deliver a letter at 17 Sargamro House. અને હું જે 17 નંબર Sargamro House છે ત્યાં આગળ હું પત્રો પહોંચાડીશ. Then I will take right turn. ત્યારબાદ હું જમણી બાજુનો વળાંક લઈશ. I will walk for 100 meters. અને 100 મીટર ચાલીશ. Then there is A1 hair salon. અને ત્યાં આગળ A1 હેર સલૂન હશે. આઈ વિલ ડિલિવર અ પાર્સલ ટુ અરુણભાઈ. અને ત્યાં આગળ હું અરુણભાઈને પાર્સલ પહોંચાડીશ. આઈ વિલ વોક ફોર 80 મીટર્સ. ત્યાંથી હું 80 મીટર ચાલીશ. દેર ઇઝ અ લાઇબ્રેરી એટ ધ ક્રોસ રોડ. અને ત્યાં ક્રોસ રોડ એટલે ચાર રસ્તા પડે છે ત્યાં આગળ શું છે લાઇબ્રેરી છે. આઈ વિલ ડિલિવર ધ મેગેઝિન્સ દેર. અને ત્યાં આગળ હું ત્યાં શું કરીશ સામાયિકો મેગેઝિન્સ એટલે સામાયિકો પહોંચાડીશ. તો આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફના આધારે આપણે આ મેપ પણ જોવાનો છે અને જે જે સ્થળો બતાવ્યા એને તમારે અંડરલાઈન કરવાના અને તમને ત્યાંથી ખબર પડશે. હવે ત્યારબાદ પાછળ જુઓ આપણને પ્રશ્નોના જવાબ આપ્યા છે. યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી. તમે લાઇબ્રેરી જવા માંગો છો. લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ. ક્યાંથી સ્કૂલમાંથી તમે લાઇબ્રેરી તરફ જાઓ. હાઉ વિલ યુ રીચ ધેર. અને ત્યાં તમે કેવી રીતે પહોંચશો તમે કયો રસ્તો લેશો. તો આપણે લખ્યું છે આઈ વિલ ટર્ન રાઇટ ફોર 180 મીટર્સ એન્ડ ફ્રોમ જનકપુરી સોસાયટી. કેટલું લઈશ 100 મીટર ત્યાંથી ટર્ન લઈશ કઈ બાજુ જમણી સાઈડ અને જનકપુરી સોસાયટી પહોંચીશ. ટેક રાઇટ અગેન એન્ડ આઈ રીચ ક્રોસ રોડ. અને ત્યારબાદ હું ચાર રસ્તા પહોંચીશ
लाइब्रेरी इज ऑन कॉर्नर अने ત્યાં આગળ લાઇબ્રેરી ક્યાં હશે કોર્નર એટલે કે ખૂણામાં હશે પછી છે યુ વોન્ટ ટુ ગો ટુ યુ આર એટ ધ રેલવે સ્ટેશન તમે ક્યાં છો રેલવે સ્ટેશને છો યુ વોન્ટ ટુ ગો ટુ ધ બસ સ્ટેશન તમે બસ સ્ટેશન જવા માંગો છો હાઉ વિલ યુ ગો ધેર ત્યાં તમે કેવી રીતે જશો તો આપણે જોઈએ કે આઈ વિલ ટર્ન રાઈટ ફ્રોમ ક્રોસ રોડ જમણી સાઈડમાં ચાર રસ્તે લઈશું આઈ વિલ ટેક લેફ્ટ અને ત્યાં આગળ ડાબી સાઈડ લઈશ ધેન આઈ ગો રાઈટ ત્યાર બાદ હું જમણી સાઈડ પહોંચીશ આઈ રીચ ધ બસ સ્ટોપ અને ત્યારબાદ હું બસ સ્ટોપે પહોંચી જઈશ You are coming for school. You want to go to the library. તમે સ્કૂલેથી આવો છો તમારે લાઇબ્રેરી જવું છે તો યુ ટીચ યોર ટીચર ગેવ યુ અ લેટર ટુ પોસ્ટ તમારા શિક્ષક તમને ટપાલ આપે છે નાખવા વિચ રૂટ વિલ યુ ટેક તો તમે કયો રસ્તો લેશો તો આઈ વિલ ટેક રાઈટ ટર્ન એન્ડ ગો સ્ટ્રેટ જમણી સારું વળાંક લઈને જઈશું અને સીધા જઈશું ફોર 200 મીટર કેટલા મીટર 200 મીટર આઈ વિલ સી ધ પોસ્ટ ઓફિસ અને ત્યાં આગળ મને પોસ્ટ ઓફિસ જોવા મળશે ધેન આઈ વિલ ટેક રાઈટ ટર્ન ફોર 200 મીટર્સ ત્યારબાદ હું 200 મીટર જમણી બાજુ વળાંક લઈશ આઈ વિલ રીચ લાઇબ્રેરી અને ત્યાં હું લાઇબ્રેરીમાં પહોંચીશ ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 4 You want to go to the dairy from Gita Nagar. The road beside A1 Saloon is under repair. Which will be the shorter route? तो तमारे गंगा नगर थी दिल्ली जाऊँ छे. A1 Saloon पासे रस्तो रिपेयर थे रहो छे. तुमका मान तुमको रस्तो कयो छे. I will take right turn for 100 meters. હું જમણી સાઈડ 100 મીટર 40 ધેન આઈ ગો સ્ટ્રેટ ફોર 180 મીટર્સ ઓન રાઈટ સાઈડ ત્યારબાદ જમણી સાઈડ હું સીધો 180 મીટર 40 આઈ વિલ રીચ ધ લાઇબ્રેરી અને ત્યાં આગળ હું લાઇબ્રેરીમાં પહોંચી જઈશ વિચ ઇઝ ધ લોંગેસ્ટ રૂટ ઇન ધ મેપ નકશામાં લાંબામાં લાંબોમાં કયો છે ધ પોન્ડ ટુ ગાર્ડન ફ્રોમ પોન્ડ ટેક લેફ્ટ ટર્ન રાઈટ ફોર 100 મીટર્સ ધેન આઈ ગો સ્ટ્રેટ ફોર 280 મીટર્સ એન્ડ ટેક રાઈટ યુ વિલ રીચ ગાર્ડન તો આ જે ગાર્ડનનો જે છે માપ ત્યાં આગળ તમે તો લોંગેસ્ટ વે ઇન ધ મેપ ઇઝ ફ્રોમ વેજીટેબલ માર્કેટ ટુ મોસ્કો જે વેજીટેબલ માર્કેટ છે એની આગળ મોસ્કો ત્યાં આગળ તમે ટૂંકામાં ટૂંકો લાંબામાં લાંબો નાખવું છે ત્યારબાદ છે એક્ટિવિટી 8 એમાં છે તમારા વિસ્તારમાંથી કોલેજ ભણવા જતા હોય તેવા બે વિદ્યાર્થીઓને મળો અને તેમને પૂછી ટેબલમાં વિગતો ભરો હવે આપણને નીચે આપેલું છે વિગત ક્વેશ્ચન પર્સન 1 અને પર્સન 2 એક છોકરો અને એક છોકરી લેવા ક્યાં તો તમે બંને બેન ભણી લો ક્યાં તો બંને ભાઈઓ લો અને તમારે જોવાનું છે કે વોટ આર યુ સ્ટડી કે તમે શું અભ્યાસ કરી રહ્યા છો તો પર્સન એ આપણે કોઈક નામ આપીએ કે પહેલામાં છે જય અને બીજામાં આપણે નામ આપીએ જ્યોતિ જય અને બીમાં પર્સન બીમાં જ્યોતિ લખી નોટ ને પેન્સિલ જોડે રાખજો કોડ એમ લખજો હવે છે વોટ આર યુ સ્ટડી તમે શું અભ્યાસ કરી રહ્યા છો તો જય લખશે ફર્સ્ટ યર બીકોમ ત્યારે જ્યોતિ લખશે થર્ડ યર પીએસસી શું છે લાસ્ટ યર પીએસસી વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ તમે ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક ક્યારે થશો આફ્ટર 2 યર્સ જે જય છે એ શું કહેશે આફ્ટર 2 યર્સ 2 વર્ષ પછી ત્યારે જ્યોતિ કહેશે ધીસ યર એટલે કે આ વર્ષે હું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક થઈ જઈશ થર્ડ ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી તમે કેટલા વર્ષ અભ્યાસ કરશો તો જય કહેશે ફોર મોર યર્સ
વધારે વધારે ચાર વર્ષ, જ્યારે જ્યોતિ કહે છે ટુ મોર યર્સ, એક વધારે વધારે બે વર્ષ. બટ વોટ વિલ યુ ડુ આફ્ટર ફાઈવ યર્સ, પાંચ વર્ષ પછી તમે શું કરશો? તો જય કહે છે જોઈન ઇન અ કંપની, કંપની જોઈન કરી જોબ માટે. અને જ્યોતિ કહે છે સ્ટડી મેડિસિન, એટલે કે મેડિકલમાં હું અભ્યાસ કરીશ. વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ, તમારી ફર્સ્ટ જોબ એટલે કે નોકરી કઈ હશે? તો જય કહે છે હું મેનેજર હોઈશ. ત્યારે જ્યોતિ કહે છે કે આઈ એમ ડૉક્ટર, હું ડૉક્ટર બનીશ. હવે એક્ટિવિટી જે સિક્સ છે, રીડ એન્ડ એન્જોય, હિયર ઇઝ નર્સિસ ટ્રીક, આ નર્સિસની ટ્રીક્સ છે. આપણે નંબર આપ્યા છે કે ધેર ધ આન્સર વિલ ઓલવેઝ 198, હંમેશા એનો જવાબ કેટલો આવે છે? 198, 198. તો રાઇટ એની ધેર નંબર્સ, રાઇટ ધેર એની નંબર્સ, કે કોઈ પણ નંબર્સ તમે લખો. રિમેમ્બર, યાદ રાખો, ધેર મસ્ટ બી ફોલોઈંગ નંબર્સ, ધેર મસ્ટ બી ફોલોઈંગ નંબર્સ. સો સબટ્રેક્ટ ધ સ્મોલર નંબર ફ્રોમ ધ બિગેસ્ટ નંબર, સૌથી મોટામાં મોટો નંબર ઉપર હોવો જોઈએ અને નાનો આંકડો નીચે હોવો જોઈએ. ધ આન્સર વિલ ઓલવેઝ બી 198, અને આ નંબર હંમેશા એનો આન્સર શું હશે? 198. તો તમારે આ રીતે આપણને અહીંયા નીચે આપેલો છે, એ રીતે તમે ટ્રાય કરજો. તો આ જે વચ્ચેના જે નંબર છે ને, તમે એક સરખા લખજો અને એ નંબર ફરીથી બીજી વાર આંકડો આવવો જોઈએ નહીં. અને આ રીતે તમે કરશો તો તમારે 198 આવશે જવાબ. તમારે 1 થી 9 એ સંખ્યા જોવાની, ને 9 થી સંખ્યામાં તમારે આ જવાબ તમારે 198 આવશે. હવે એક્ટિવિટી 7 જે છે, રીડ ધ સેન્ટન્સ, આઈડેન્ટિફાય ધ થિંગ્સ. યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ લેટર બી. હવે અહીંયા જે આપણને સેન્ટન્સ આપે છે એમાં બી ઉપરથી આપણે આ વાક્યો શું કરવાના છે? શબ્દ શોધવાનો છે. વી કેન ટ્રાવેલ બાય ઈ, અમે તેના દ્વારા શું કરીએ છીએ? મુસાફરી કરીએ છીએ. તો આપણને આપ્યું છે બસ, BUS બસ. હવે ફર્સ્ટ છે વી કેન કેરી થિંગ્સ ઇન ઈટ, અમે તેમાં વસ્તુ ભરી લઈએ છીએ. તો શેમાં વસ્તુ ભરીએ છીએ? તો બી એ જી બેગ. પછી સેકન્ડ છે વી કેન પ્લે વિથ યુ, અમે તેના દ્વારા રમીએ છીએ. તો શેના દ્વારા રમીએ છીએ? બોલ, બી ઉપરથી શું આવે છે? બોલ, BALL. થર્ડ, વી કેન ક્લીન અવર ટીથ વિથ યુ, તેના દ્વારા અમે શું કરીએ છીએ? બ્રશ કરીએ છીએ, દાંત સાફ કરીએ છીએ, સોરી, દાંત સાફ કરીએ. તો શેના દ્વારા કરીએ છીએ? બ્રશ, BRUSH. ત્યારબાદ છે વી કેન ઇટ ધીસ ફ્રૂટ, અમે તે ફ્રૂટ એટલે કે ફળ ખાઈએ છીએ. તો બી ઉપરથી કયું ફ્રૂટ આવે છે? બનાના, BANAN, કેરા, બનાના એટલે કેરા. વી કેન ફીલ એર ઇટ ઇટ, તેને અમે હવામાં ઉડાવીએ છીએ. તો શું હોય છે? બલૂન, BALLOON, બલૂન એટલે ફુગ્ગો. વી કેન ફૂડ થિંગ્સ ઇન ઇટ, અમે તેમાં વસ્તુઓ મૂકીએ છીએ. તો બાસ્કેટ, BASKET, બાસ્કેટ. વી કેન સી ઓન ઇટ, અમે તેના પર બેસીએ છીએ. તો તેના પર બેસીએ છીએ? બેન્ચ, BENCH. ત્યારબાદ વી કેન રીડ ઇટ, અમે શેમાં વાંચીએ છીએ? તો બુક, BOOK. વી કેન સ્લીપ ઓન ઇટ, તેના પર સૂઈ જઈએ. તો BED, બેગ. વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ, અમે નદી ક્રોસ કરીને ચાલીએ છીએ. તો શું કરીએ છીએ? બ્રિજ, એના પર શું હોય છે? બ્રિજ, તેના પર ચાલીએ છીએ. બ્રિજ એટલે કે પુલ, BRIDGE. હવે ત્યારબાદ એક્ટિવિટી 8 છે, કોપી ધ પેરેગ્રાફ. અહીંયા તમને જે નીચે પેરેગ્રાફ આપ્યો છે એનો એક પેરેગ્રાફ તમારે લખી લેવાનો છે. અને આ સાથે તમારે યુનિટ 4 વિલ યુ વોક અપ પાર્ટ 6 અહીંયા આગળ તમારે આ યુનિટ પૂરું થાય છે.